नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत है। वडोदरा महानगरपालिका वर्ष 2020 कॉर्पोरेशन की चूंटनी की हवे तैयारी चूंटनी पंच द्वारा कर देवामां आव्यु छे। सीमांकन पण जाहिर कर देवामां आव्यु छे। वोडोना विस्तारों बदलाया है अने जे रिजर्वेशन है ते पण घणी बैठकों पर बदलाया है। मेयर विपक्षी नेता अने शैलेष सोटानी जे बैठक छे ते पण हवे बदलाई सके छे। ते तो तेमने जग्या बदलवी पड़से, बीजी जग्या परथी चूंटनी लड़वी पड़से ते प्रकारना समीकरण छे। वडोदरा महानगरपालिकानी चूंटनी पहला आरएसपीना प्रदेश प्रमुख अने हाल वडोदरा महानगरपालिकामां काउंसिलर पण छे राजेश आयरे, ते आपणी साथे छे। राजेशभाई, सौथी पहला जे आ सीमांकन छे तेने कई रीते जोई रह्या छो? सीमांकन जे रीतना जोता एवुं लागे छे, सीमांकन के ભારતીય જનતા પાર્ટી આ વખતે જે રીતનું જે શાસન જે ચાલતું હતું અને તે જોતાં એવું લાગુ છે, એમને ખબર હતી કે હાર નિશ્ચિત છે. અને જેના સંદર્ભની અંદર જે બધા જે વોર્ડ હતા એ વોર્ડની જે વ્યાપ હતો એ વ્યાપ એટલા માટે મોટો કર્યો કે દરેક વોર્ડને એ લોકોએ 20 બૂથ વધારી દીધા. જે 20 બૂથ વધારવાથી 20,000 વોર્ડ દરેક વોર્ડની અંદર વધ્યા છે. અને જેના લીધે મને એવું લાગે કે જેને પબ્લિકની અંદર કામ કર્યું હશે એના માટે કોઈ સમસ્યા નથી. અને એકવાર પબ્લિક નક્કી કરી લે કે આમને વોટ આપવાના છે તો પબ્લિક એને વોટ આપે છે. એટલે મને નહીં લાગતું કે આ સીમાંકનથી પણ ચોક્કસપણે સીમાંકન ચોક્કસ માણસો માટે, ચોક્કસ જગ્યાઓ માટે ઉથલ પાથલ કરીને ગમે તે ભોગે જીતવા માટેનું સીમાંકન આ નક્કી કરવામાં આવેલું છે એવું દેખાઈ રહ્યું છે. 2015 પણ આ જ વાત હતી કે એક વોર્ડ 4 કોર્પોરેટર સીમાંકન બદલાયા, તે વખતે પણ જે વિપક્ષી પાર્ટીઓ હતી તેના આ જ આક્ષેપ હતા, તેવામાં તમારી પેનલ જીતી ગઈ હતી. તો આ વખતે કેવું લાગે છે? પેનલ તો અમારી આ વખતે જીતશે, જેમાં તો કોઈ બે શક નથી. અને બી બહુ મોટા માર્જિનથી જીતશે. કદાચ વડોદરા શહેરમાં આટલું માર્જિન કોઈ નહીં કરી શકે અને આખા ગુજરાતમાં માર્જિન હશે એટલા માર્જિનથી અમારી પેનલ, મારી પેનલ તો જીતવાની છે. પણ સાથે સાથે વડોદરા શહેરના દરેક વિસ્તારની અંદર બી અમે ચૂંટણી લડીશું અને સારા માર્જિનથી, કારણ કે લોકો પરિવર્તન માંગે છે. લોકો એક નવા યુગ સાથે નવા લોકોને માંગી રહ્યા છે અને દરેક લોકોને લોકોએ અજમાવી ચૂકેલા છે. અને જે રીતની અમારા લોકોની સ્ટાઇલ અને જે રીતના અમે લોકો જે કામ કરવાની અમારી પદ્ધતિ છે એ અમારા લોકોની જમીન સાથેની પદ્ધતિ છે. અને લોકો હવે જમીનમાં, જમીન પર ચાલતા લોકોને લોકો કરે છે, કારણ કે બધા લેન્ડ આવે છે, બધા હવાઈ જહાજ જેવા આવે છે, ઉડીને જતા રહે છે. કોઈ પાર્ટીના નામે જીતે છે, કોઈ બીજા, કોઈ બીજા રીતના જીતતા હોય. પણ ગ્રાઉન્ડ વર્કના જે માણસો નથી એટલા માટે અમે લોકોએ ગ્રાઉન્ડ વર્કના માણસોને ચૂંટણીઓ લડાવીશું અને ખૂબ મોટી માર્જિનથી વધારે વધારે અમે લોકો સીટો મેળવીશું. રાજેશભાઈ, એક આક્ષેપ તમારી પર થાય છે કે સાથે લઈને ચાલતા નથી, તમારી જ પેનલના એક જે કાઉન્સિલર છે તે અલગ થઈ ગયા છે આ 5 જ વર્ષમાં. તમે જોયું છે કોઈ પણ પેનલ હોય એમાં ચાલે કે ના ચાલે, તમે જોયું છે કોઈ જગ્યાએ રિઝાઇન છે, પાર્ટીમાંથી કાઢેલા છે, પાર્ટીએ એમને પાર્ટીમાં રિઝાઇન આપેલું છે. એટલે પબ્લિકની સાથે ચાલનારા માણસો જોઈએ છે. અમે ક્યાં કોને કાઢ્યા છે, અમે દરેક પાર્ટીની અંદર દરેક લોકોને મોટી મોટી અપેક્ષા હોય એટલે કોઈક મનદુઃખ જે થતા હોય છે એટલે અમે ક્યારે અમે વિપક્ષના બી આક્ષેપો નથી મૂકતા કે દરેકની અંદર કોઈ વડોદરા શહેરના મેયરના વોર્ડની અંદર બી એ પરિસ્થિતિ હોય, વડોદરા શહેરના વિપક્ષના નેતા હોય એમના તો બી આ જ પરિસ્થિતિ હોય. એટલે માણસ કોઈ વધારે પડતા પોતાના એની અંદર હોય એટલે એની અંદર કોઈને, દરેકને પોતાનો સ્વભાવ હોય. 76 બેઠક પર હશે ઉમેદવાર, તો એની ક્રાઇટેરિયા શું હશે, કેવા ઉમેદવાર હશે? તો પછી ઉમેદવાર લોકોની વચ્ચે હશે, લોકોની વચ્ચે નામ હશે અને લોકોની અંદર રહેલો ઉમેદવાર હશે અને જીતતો ઉમેદવાર હશે કે જેની અંદર સમગ્ર શહેરમાં એનું નામ હોય, જે તે વિસ્તારમાં એને ગ્રાઉન્ડ વર્ક કરેલું હશે. એવા લોકો હોય, સારા હોય, સક્ષમ હોય, એવું જરૂર પણ નથી કે બહુ ભણેલો માણસ જ બધું કામ કરી શકે, એવું પણ નથી કે નથી ભણેલો માણસ બી કામ ન કરી શકતો. જે માણસ પ્રેક્ટિકલ છે, જે માણસને માણસ તરીકે સમજે છે અને એના દુઃખમાં, એના દર્દમાં, એના સમાજના કામોથી માંડીને કરે, તો એવા લોકોને અમને આ વખતે રાજકારણમાં લાવવાના છે. અને લોકો, એવા લોકો બહુ છે કે જે લોકો આવી શકે છે. રાજેશભાઈ, ફ્રેશ હશે કે પછી કોઈ પાર્ટીથી નારાજ થયેલા લોકો પણ તમે સાથે જોડાઈ શકે છે? રાજકારણમાં કોઈ ફ્રેશ હોતું નથી ને કોઈ નારાજ થયેલું હોતું નથી. રાજકારણમાં એવું હોય કે સારા પણ લોકો હોય છે પણ કેટલીક વાર પાર્ટીમાં એવું હોય છે
કે સારા ચમચાગીરી કરનારા લોકોને મળતી હોય છે ટિકિટ અને નહીં ચમચાગીરી કરનારાને નથી મળતી હોતી ટિકિટ. અને કેટલાક છોકરાઓ એવા સારા બી હોય છે, દરેક પાર્ટીમાં સારા સારા લોકો ઉમેદવારો હોય છે, સારા ચૂંટાયેલા બી હોય છે અને એને કાપી નાખવામાં આવે છે. તો સારા લોકો હશે, કોઈ બી પાર્ટીનો હશે, મારી પાર્ટીનો, કારણ કે શહેર નાનું છે. આ શહેરની અંદર સારા લોકો મળવા પણ બહુ હોય, પણ જે સારા હશે અને કોઈ પાર્ટીએ કદાચ એને અલગ રીતે કર્યા હોય, કોઈ સીમાંકનના લીધે કાપ્યા હોય, કોઈ સારા હશે તો અમે એને પણ લડાઈશું. પણ જીતતો ઉમેદવાર હશે, અમે અમારા જીતની સંખ્યા પણ અને લોકોમાં રહેલો હશે એવા લોકોને અમે લડાવીશું. હર્ષભાઈ, કોંગ્રેસ 95 થી લઈને અત્યાર સુધીમાં કોઈ સારું પ્રદર્શન કરી નથી રહી, તેવામાં RSP આવી છે ને એક પેનલ પણ મેળવી છે. આગામી સમયમાં એવું જોઈ શકાય ગઠબંધન સીટોની વહેંચણી કે અડધે પર તમે લડો અડધા, કેમ કે બીજા જે રાજ્યો છે આમાં આ રીતે પાર્ટીઓ લડે છે? આમાં એવું છે કે રાજકારણમાં ક્યારે કોઈ શક્ય હોય એવું હોતું નથી. તમે જે રીતના જોયું કે મહારાષ્ટ્રમાં આટલું મોટું ક્યારે કરતાં બી વિચાર્યું નહોતું કે શિવસેના અને કોંગ્રેસ ભેગું થઈ જશે. તેવી રીતના તમે આમ આદમી સાથે બી તમે જોયું હતું કે આમ આદમી અને કોંગ્રેસ ભેગું થયું હતું, કેટલીક જગ્યાએ BJP બી એવા સમાધાનો. એવું લાગે છે કે આપણે તો ક્યારેક એવો વિષય આવે ત્યારની વાત ત્યારે છે, કારણ કે અમે આજે બોલીશું ને કાલે ફરી જઈશું એવું નહીં. વિષય સમય સંજોગ અનુસાર પરિસ્થિતિ હોય, પણ આ શહેરને જે સારું થતું હશે, અમારો મુખ્ય ગોલ લોકોને અને આ પ્રજાજનોના સેવાકીય કામો માટેનો છે. બાકી પોસ્ટ મોભો એ અમને લોકોને ધારતા તો અમને બહુ મળી શકતો હતો, પણ એ બધું અમે તરછોડીને બી અમે રહ્યા છે. રાજેશભાઈ, ગયા વખતે 15માં જે મુદ્દાઓ હતા ચૂંટણીના, આ વખતે ઘણા બધા બદલાયા બી હશે, આ વખતે કયા મુદ્દે RSP જશે મેદાનમાં? મુદ્દા તો આ શહેરની અંદર કોઈ બહુ મોટે નગરસેવક એટલે નળગટર રસ્તા હોય છે. સૌથી મોટી સમસ્યા જ વડોદરા શહેરના TPOની છે, રસ્તાઓ ખુલ્લા થતા નથી. સાથે સાથે ઢોરની સમસ્યાઓ છે, એવી રીતના ગંદકીની સમસ્યાઓ છે, લોકોને બે ટાઈમ પાણી મળતું નથી, ગટરો ચારે બાજુ ઉભરાય છે. તો જે સમસ્યા નળ ગટર રસ્તા, નગરસેવક એટલે નળ ગટર રસ્તાની જ મુખ્ય હોય. શહેરમાં સ્ટ્રીટ લાઇટ હોય, સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ હોય, તો જે મુખ્ય મુખ્ય પ્રાથમિક જે સુવિધાઓ છે એ સુવિધા, વરસાદ પડે ને લોકોના ઘરે પાણી ભરાઈ જાય, લોકોના ઘર વકરીનો નુકસાન થાય, તો જે બેઝિક જે મુદ્દાઓ છે, શહેરને વારાઘડીએ લોકોને ટેક્સ આપવામાં આવે, વધારેમાં વધારે ટેક્સો લોકોને ભરવા પડે અને મૂળ સ્ત્રોત સુધી લોકોને પહોંચી નથી વળતા. લોકો ઓનલાઈનની વાતો કરે, સ્માર્ટ સિટીની વાતો કરે, અમે જૂનું અને સારું સયાજી નગરી અમે આપવા માટે માંગીએ છીએ. અમે કોઈ સ્માર્ટ સિટીની વાત નહીં કરીશું નહીં, અને અમે વડોદરા શહેરના લોકોને ટેક્સ ના ભરવો પડે એવી પોઝિશન પર લાવી દઈશું કે આ શહેરને 1 રૂપિયો ભર્યા વગર પણ આ શહેરના લોકોને અમે સુવિધા આપી શકીએ એવું શાસન કરાવવા. રાજેશભાઈ, દર વખતે તો રાષ્ટ્રીય મુદ્દા પર અહીંના લોકો વોટ આપે છે. હાલમાં જે એક કાઉન્સિલરનો જવાબ હતો કે અમે રામ મંદિરને 370 કર્યું છે તો એના નામે અમે વોટ લઈએ છીએ, સારી વાત છે. હું બી હિન્દુ, તો હિન્દુ હિતની વાત કરેંગે, વહી દેશ પર રાજ કરેંગે, અને વર્ષોથી હિન્દુ હિતની દરેક લોકોને પોતાનો, હું હિન્દુ છું તો મને મારા ધર્મ પ્રત્યે પ્રેમ જ હોય, પણ બેઝિક મુદ્દા પર અમને લોકોને જ્યારે ચૂંટે છે ત્યારે અમે નગરસેવક તરીકે અમને ચૂંટાય છે. સ્વાભાવિકપણે લોકસભાની ચૂંટણી અલગ હોય છે, વિધાનસભાની ચૂંટણી અલગ હોય છે, દરેકના મુદ્દા અનુસાર અલગ અલગ હોય છે. હું શ્રીરામ મંદિર અયોધ્યામાં બાંધે તો બહુ જ સારું છે, પણ હું એવું બી માનીશ કે મારા વિસ્તારમાં પણ એક રામ મંદિર બાંધીશ, મારા વિસ્તારમાં પણ ગણપતિનો પ્રસંગ એવો જ થશે, મારા વિસ્તારમાં દશામાનો પ્રસંગ પણ એવો જ થશે. એટલે જે મુદ્દા મારા જે ધર્મ શ્રીરામ મંદિરનું અયોધ્યામાં જેટલું મહત્ત્વ છે એટલું જ અહીંયા દશામાનું મહત્ત્વ છે, અહીં એટલું જ ગણપતિનું એટલું જ મહત્ત્વ છે, અહીંયા એટલું જ નવરાત્રિનું જ મહત્ત્વ છે. તો ફક્ત ક્રમ અનુસાર તમે ધર્મની વાતો કરો તો એ વ્યાજબી નથી. આ વખતે પ્રચાર કેવી રીતે થશે? કેમ કે લોકો એવું કહે છે કે બીજા બધા જમાવડા તો થતા નથી પણ રાજકીય જમાવડા ખૂબ તેજીમાં છે. કાલે જ ભાજપનું અંબાજીમાં અને રાજકોટમાં કોંગ્રેસનું જોવા મળ્યું છે. રાજકીય પાર્ટીઓ કેમ દૂર નથી રહેતા? આમાં શું છે, જેને બહુ બીક લાગતી હોય એને જમાવડા કરવાની જરૂર હોય. બાકી મને એવું નહીં લાગતું કે તમે કામ સારા કરેલા હોય, લોકો તમે જાઓ તો લોકો ઊભા થઈ જવા જોઈએ. અમને યાદ છે કે અમે ઊભા રહીએ તો અમે કોઈ એવા શહેરમાં મોટા નેતા નથી, પણ લોકો સામે ચાલીને ઓફિસ પર આવતા હોય છે, રસ્તે ઊભા થઈ જતા હોય છે. તો જમાવડાવા કરતાં તમારા કામ જ એવા હોય કે બધા જ લોકો ઓટોમેટિક લોકો તમારી પાસે આવે. એટલે મને એવું લાગે છે કે જમાવવા એ સોશિયલ ડિસ્ટન્સ જ્યારે લોકો પર આપણે કરતા હોઈએ, કે આજે બી પરિસ્થિતિ એવી છે કે જે દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જાય છે એમાં કોઈ કમી જ નથી,
કેટલાય લોકો એવા છે કે રોજ સવારે સાંજે જે તો જેના ઘરમાં જેનું માણસ જતું હોય એને જ ખબર છે. સરકાર ઠીક છે, એની સિસ્ટમથી કદાચ બધી અનલોક અનલોક ચાલુ થઈ રહ્યું છે, પણ પરિસ્થિતિ આજે પણ ગંભીર જ છે. સ્વાસ્થ્યની સામે આજે પણ બિલકુલ નહીં. અને અમારો મુખ્ય વસ્તુ જ આ વખતનું ફોકસ અમારું લોકોનું સ્વાસ્થ્યનું હશે. સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ સ્વાસ્થ્ય જરૂરી છે. દરેકના ઘરની અંદર, જેના ઘરની અંદર આ પોઝિશન આવી છે એને ખબર છે કે આ રોગ કેટલો ગંભીર છે. એને ખબર છે એના ઘરનો માણસ ગયો છે, એને ખબર હશે કે એ ઘર આ રોગ શું છે. પણ બાકી જેને સત્તા જોઈતી હશે, જેને ખુરશીઓ જોઈતી હશે, કે જેને પછી આવા મોટા મોટા ફંક્શનો કરવાને માટેની જે પોતાના ધંધાકીય મેળાવડાવવા માટે કે રાજકારણ માટે કરતા હોય, અમે તો રાષ્ટ્રની સાથે સાથે સમાજની બી વાત કરનારી રાષ્ટ્રીય સમાજ પાર્ટી છે. એટલે સમાજની વ્યવસ્થા પહેલાં અમે જોઈશું, સમાજના લોકોને શું જરૂર છે એની અમે પહેલાં વ્યવસ્થા કરીશું. સમાજનું સ્વાસ્થ્ય કેવું જળવાય, સ્વાસ્થ્ય હશે તો સંપત્તિ હશે, અને પછી શિક્ષણ હશે, અને પછીની બધી વાતો હોય છે. આ સંસ્કારી નગરી છે. આજે તમે જોઈ રહ્યા છો કે થિયેટર ખુલવાની વાત થાય છે, સ્વિમિંગ પુલ ખુલવાની વાત થાય છે, પણ શિક્ષણ કેવી રીતે અપાય એની કોઈ વાત નથી. તો આ રીતના જે પરિસ્થિતિ જે છે એને અમે નિગ્લેક્ટ કરીએ છીએ. શહેરના લોકોનું સારું શિક્ષણ મળે, ઓછા લોકો રૂપે ભણી શકે, લોકો ચોખ્ખું પાણી શહેરમાં પડે, ઢોરોનો ત્રાસ ઓછો થાય, લોકોને મોટા મોટા રસ્તા ખુલ્લા મળે, રાત્રે અજવાળામાં લોકો જઈ શકે, અને એમના ઘરમાં કોઈ પણ જાતની ગટર કે ગંદાય નહીં. તો સૌથી પ્રાયોરિટી આ જ હતી કે આજવા સરોવર જે તે સમયે બાંધ્યું અને તે વખતે એમને જોયું. આજ પછી વડોદરા શહેરમાં કોઈ બીજું આજવા થયું નથી, પાણીના સોર્સ નવા આવતા નથી, ગટરો મોટી મોટી બિલ્ડિંગો બનાવે છે. આ શહેર રમતવીરોનું શહેર હતું. અહીં કિરણ મોરે, ઇરફાન, તમે જુઓ કે ઇરફાન છે, યુસુફ પઠાણ છે, બધા અંશુમાન ગાયકવાડ છે. આજે તમને કોઈ રમતવીર તમને મળે નહીં, કારણ કે છોકરાને રમવાના મેદાનો નથી. બગીચાઓ જે કર્યા છે એ હવે ટૂંકા છે, એને ડેવલપ કરતા નથી. સ્વિમિંગ પુલ જે છે એના પછી જે વધારવાના હતા, તો જો લોકોને જે છોકરાઓનું જે મગજ ડાયવર્ઝન કરવું જોઈએ કે ઠેર ઠેર એક એક દરેક વોર્ડમાં એક એક રમવાનું મેદાન જોઈએ, તો જ્યાં સુધી એવા મેદાનો નહીં આપો તો લોકો મોબાઈલમાં વ્યસ્ત થઈને બીજા માર્ગે જાય. કારણ કે કોર્પોરેશન એકલી જવાબદારી નથી, સામાજિક જવાબદારી પણ એ અમારા લોકોની હોય છે. તો આ બધી વ્યવસ્થા અમે કરીશું. કોર્પોરેશન આ વ્યવસ્થા કરશે કે રમવાનું મેદાન હોય, બગીચો હોય, સ્વિમિંગ પુલ હોય, સિનિયર સિટીઝનો માટે હોય, લોકોને બસની વ્યવસ્થા હોય, ટ્રાવેલિંગ એટલું સરળ હોવું જોઈએ, તો એ બધું સરળ હોવું જોઈએ, સસ્તું હોવું જોઈએ. ઇન્કમિંગ સોર્સિસ બહુ જ છે, પણ ફક્ત લોકોના ટેક્સ લઈને કે જમીન કપાતમાં એકને કાપવાની એકને નહીં કાપવાની. એટલે હું આજે પણ કહેવા માગું છું કે વડોદરા શહેરની અંદર અમારું જો શાસન હોય તો વડોદરા શહેરની અંદર આજે પણ એક ટીપી પાડવાથી 1500 કરોડ રૂપિયા મળે છે એવું અજય ભાદુએ પોતે આપેલું. તો વડોદરા શહેરમાં હજુ પણ 20 ટીપી પડે તો 30,000 કરોડ રૂપિયા મળે. આ વડોદરા શહેરને ચલાવવા માટે કોર્પોરેશન 1500 કરોડ રૂપિયાનું જ બજેટ છે. મારી ગણતરી પ્રમાણે 20 વર્ષ સુધી કોઈ પણ જાતના ટેક્સ ના લે તો બી આ વડોદરા શહેર એક બી જાતનો પાણી વેરો, ગટર વેરો, ડ્રેનેજ વેરો ના લે તો બી આ વડોદરા શહેર પાસે ઇન્કમિંગ સોર્સિસ એટલા છે કે એ ધારે એટલા કામો અને શહેરને ડેવલપ કરી શકે છે વગર લોકોના પૈસે લીધા વગર. ભાઈ, એક્સ કાઉન્સિલરો સંપર્કમાં છે ભાજપ કોંગ્રેસના, તમારી સાથે ચર્ચાઓ ચાલે, એ લોકો પણ જોડાઈ શકે છે? હું રોજે લોકોની જોડે ચા પીતો છું, મારા મિત્રો છે, એક્સ હશે, નવા હશે, બધા છે, તો એમાં કોઈ વાત જ નહીં, બધા જ અમારી જોડે જ હોય છે, અને એમાં તો વિષય જ નથી આવતો. ભાઈ, રાજ્યમાં કેવી પરિસ્થિતિ, તમે પ્રદેશ પ્રમુખ છો RSPના, અલગ અલગ મહાનગરપાલિકાની ચૂંટણી છે, પંચાયતોની ચૂંટણી, એનો વિસ્તાર થશે ગુજરાતમાં? બધી જ જગ્યા પર ગામોનો સમાવેશ કરીને ભારતીય જનતા પાર્ટીએ એક ડિફેન્સિવ ગેમ રમી છે. કારણ કે એમને દરેક જગ્યાએ પોતાના 20,000, 15,000, 10,000 મતદારો વધારી દીધા છે, એટલે સ્વાભાવિકપણે 50%, કારણ કે વોટિંગ જે હોય છે અને એ બી નરેન્દ્રભાઈના નામ પર એમને મળતા હોય છે. એટલા માટે જેટલો મોટો વિસ્તાર થાય એટલો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. એટલા માટે જે વોર્ડ હતા એમાં પણ એ લોકોએ ગયા વખતે વિપક્ષ વધી ગયા હતા. આ વખતે પોઝિશન એવું હતું કે હજુ એમને બીજા 20% ફરક પડતો તો સત્તા પરિવર્તન થઈ શકે, અને એને રોકવા માટે એમને સમાયા છે. પણ કદાચ ગેમ ઊંધી પણ પડે, કારણ કે ગામના લોકોએ એમના વહીવટો જોયેલા છે. એટલે ગામ, જે ગામોનો સમાવેશ કર્યો છે, એ ગામોનો વિરોધ હોવા છતાં પણ ગામોને લીધા છે. એટલે ગામ
એમની તરફેણોમાં નહીં રહે તો કદાચ એમની બાજી બગડી પણ જાય. ભાઈ એવું નહીં, રાજ્યભરમાં જે અલગ અલગ અમદાવાદ સુરત દરેક રાજ્યોમાં દરેક શહેરોમાં ગામોનો સમાવેશ કર્યો છે અને આ દરેક શહેરોની અંદર બધી જગ્યા પર પરિસ્થિતિ સેમ છે. આરએસપી ગુજરાતભરમાં લડશે. અમે અમારું લોકોનું મુખ્ય સ્થાન સુરત પણ આ પ્રમાણે હશે, અમદાવાદમાં પણ હશે, રાજકોટમાં પણ અમારી હશે અને અમે લોકોએ સાથે સાથ મહાનગરપાલિકામાં જિલ્લા પંચાયતોમાં નગરપાલિકામાં બધામાં અમે લોકો બધી જગ્યાએ લડાવવાના છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે. આ તા રાજેશ આયરે, આરએસપીના પ્રદેશ પ્રમુખ છે અને રાજ્યભરમાં જે હાલ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થવાની છે તેમાં તેઓ પોતાના ઉમેદવારો ઉતારી શકે છે અને જે નગર હોય છે નગરપાલિકા નગર નળ ગટર પાણી તેના પર તેઓ ખાસ ફોકસ કરશે. વડોદરા મહાનગરપાલિકાના જે સ્થાનિક મુદ્દા હશે તેને લઈને પાર્ટી હવે ચૂંટણીમાં ઝંપલાવશે. ચૂંટણીની સીમાંકન જાહેર થતાં જ વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં જે વડોદરા મહાનગરપાલિકા હોય કે અમદાવાદ સુરત હોય ત્યાં આગળ એક રાજકીય ગરમાવો જરૂર આવી ગયો છે અને આ રાજકીય ગરમાવોમાં રાજકીય નેતાઓ પોતાની તૈયારી અને મુદ્દા પણ હવે શરૂ કરી દીધા છે.